ધારો કે આપણી પાસે એક વિધેય f ઓફ x છે જે એક દ્વિઘાત બહુપદી વડે વ્યાખ્યાયિત થયેલ છે અને તે બહુપદી છે 5x² + 6x + 5. બીજગણિતના મૂળભૂત પ્રમેય પ્રમાણે આ બહુપદી બે ઘાતવાળી છે માટે તેના બે શૂન્યો મળે અથવા એક્સની એવી બે કિંમત મળશે જે એફ ઓફ એક્સને 0 બનાવશે. તો વિડીયો અટકાવીને પહેલાં તમે જાતે એક્સની એવી બે કિંમત શોધવાનો પ્રયત્ન કરો. આ પદાવલીને 0 બનાવે તેવી એક્સની કિંમત શોધવા માટે સૌપ્રથમ આપણે આ સમીકરણને ઉકેલીએ. માટે હું અહીં લખું છું કે 5x² + 6x + 5 = 0. આપણે જોઈ શકીએ છીએ કે આ બહુપદીના અવયવ મળી શકશે નહીં, તેથી તેને આપણે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને ઉકેલીએ. દ્વિઘાત સમીકરણના સૂત્ર પ્રમાણે એક્સ બરાબર, જે આ સમીકરણનો ઉકેલ છે, -b એટલે કે -6, બીની કિંમત 6 છે માટે -6 ±√b² એટલે કે 6² −4ac એટલે કે 4 × a, એની કિંમત 5 થશે, 4 × 5, અને તેને ગુણ્યા c જે 5 છે માટે 4 × 5 × 5 અને આખાના છેદમાં 2 × a એટલે કે 2 × 5. હવે આનું સાદું રૂપ શું મળે? તેના બરાબર −6 ± √6236 - 100. તેથી અહીં આપણને મળશે −64 અને આખાના છેદમાં 2 × 5 = 10. અહીં આ રસપ્રદ છે કારણ કે આપણે ઋણ સંખ્યાનું વર્ગમૂળ લઈએ છીએ, અથવા બીજી રીતે વિચારીએ તો b² - 4ac ની કિંમત <0 છે. b² - 4ac <0 છે. તેને દ્વિઘાત સમીકરણનો વિવેચક પણ કહે છે જે <0 છે. સમીકરણના આ ભાગમાં આપણે ઋણ સંખ્યાનું વર્ગમૂળ લઈએ છીએ, આથી આ પણ ઋણ સંખ્યા મળે. માટે તેનો ઉકેલ આપણને એક કાલ્પનિક સંખ્યા એટલે કે ઇમેજનરી નંબર મળે, જેનો અર્થ છે કે અહીં વાસ્તવિક બે શૂન્યો મળશે નહીં પરંતુ કાલ્પનિક સંકર બીજ મળશે એટલે કે ઇમેજનરી કોમ્પ્લેક્સ રૂટ્સ મળશે. માટે આના બરાબર મળશે −6 ± 8i. જો આપણે આ વર્ગમૂળને કાલ્પનિક સંખ્યા અથવા સંકર સંખ્યાના આધારે ઉકેલીએ તો અહીં −64 નું વર્ગમૂળ 8i મળે છે અને આખાના છેદમાં 10. માટે x બરાબર આપણે અહીં ગુરુત્તમ સામાન્ય અવયવ વડે ભાગીએ તો આ બંને પદ 2 વડે વિભાજ્ય છે માટે −3/5, જે આ −6/10 ને બરાબર છે, +4/5i, અથવા તેને આપણે 2 શૂન્ય તરીકે દર્શાવી શકીએ જે કાલ્પનિક શૂન્યો છે. આથી 1 શૂન્ય થશે x = −3/5 + 4/5i, અથવા બીજો શૂન્ય મળે x = −3/5 − 4/5i. આપણે અહીં બીજગણિતના મૂળભૂત પ્રમેયનું સમાધાન કર્યું છે. અહીં 2 સંકર બીજ એટલે કે કોમ્પ્લેક્સ રૂટ મળે છે. બીજગણિતના મૂળભૂત પ્રમેય પ્રમાણે જો આપણી પાસે n ઘાતવાળી બહુપદી હોય તો n જેટલા સંકર શૂન્યો મળે, જે વાસ્તવિક હોય અથવા વાસ્તવિક ન પણ હોય, આપણને તે અનુબદ્ધ પણ મળી શકે. દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી જો આ પદ <0 હોય અને તેનું વર્ગમૂળ લઈએ તો આપણને કાલ્પનિક સંખ્યા મળે જે આપણને અનુબદ્ધ શૂન્યો આપે છે. આપણે તેને આલેખની મદદથી ઉકેલીએ અને જોઈએ કે તે વાસ્તવિક શૂન્ય શા માટે ધરાવતું નથી. આપણે કેલ્ક્યુલેટર લઈએ અને કેલ્ક્યુલેટરમાં અહીં ગ્રાફ મોડ જ છે. આથી y1 = 5x² + 6x + 5. હવે તેનો વિસ્તાર સેટ કરીએ. આપણે અહીં −5 લઈએ, x max + 5 લઈએ અને x² 1, y minimum −20 લઈએ
અને વાય મેક્સિમમ 20 લઈએ, તેમજ વાય સ્કેલ લઈએ 2. હવે તેનો આલેખ જોઈએ. તમે જોઈ શકો છો કે તે એક્સ અક્ષને છેદતો નથી, આથી આ બહુપદીના વાસ્તવિક શૂન્ય ન મળે પરંતુ 2 કાલ્પનિક સંકર બીજ મળે.